નમસ્કાર મિત્રો, આજે આપણે દીક્ષા પોર્ટલ વિશે અભ્યાસ કરવાના છીએ. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી દીક્ષા પોર્ટલમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે અને દીક્ષા વિશે શું જાણવું જરૂરી છે એ તમામ માહિતી આપણે મેળવીશું. તે પહેલાં તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને તમામ વિડીયો સૌથી પહેલાં આપણે મળે. આ ડિજિટલ દીક્ષા જે પોર્ટલ છે, આ એનું ઓફિશિયલ વેબસાઇટનું ઇન્ટરફેસ છે. તો દીક્ષા એટલે શું? સૌ પ્રથમ તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ આ એનું ફૂલ ફોર્મ છે અને આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. એક્સપ્લોર દીક્ષા અહીં આપણે ક્લિક કરીશું તો તમામ કન્ટેન્ટ આપણે યુઝ કરી શકીશું, જોઈ શકીશું અને અલગ અલગ બોર્ડ અને અલગ અલગ ભાષાઓમાં પણ આપણે આ મટીરિયલને એક્સેસ કરી શકીએ છીએ. દીક્ષા જે છે એ એપ તરીકે પણ ઉપલબ્ધ છે અને વેબ પોર્ટલ પણ એનું, આ વેબ પોર્ટલનું ઇન્ટરફેસ છે. મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપરથી દીક્ષા એપ પણ ડાઉનલોડ કરી શકાય છે અને એની અંદર પણ આ તમામ મટીરિયલ અને તમામ સાહિત્ય આપણે એક્સેસ કરી શકીએ છીએ. 18 કરતાં પણ વધારે ભાષાઓમાં દીક્ષા પોર્ટલ નું જે સાહિત્ય છે એ ઉપલબ્ધ છે અને NCERT, CBSE વગેરે જેવા બોર્ડના તમામ અભ્યાસક્રમો દીક્ષા એપ ઉપર અત્યારે એક્સેસ કરી શકાય છે. તો તેના વિશે આપણે જાણીએ કે તેની શરૂઆત અને આ જે પોર્ટલ જે છે એ બનાવવામાં કેમ આવ્યું છે. તો દીક્ષા એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એ શાળા શિક્ષણ માટેનું રાષ્ટ્રીય મંચ છે, જે શિક્ષણ સંશોધન અને તાલીમ રાષ્ટ્રીય પરિષદ એટલે કે NCERT, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, શિક્ષણ મંત્રાલયની પહેલ છે. દીક્ષા ખુલ્લા આર્કિટેક્ચર, ઓપન એક્સેસ, ઓપન લાઇસન્સિંગ, વિવિધતા, પસંદગી અને સ્વાયત્તાના મૂળ સિદ્ધાંતોને આધારે વિકસાવવામાં આવી હતી, જે રાષ્ટ્રીય શિક્ષક મંચ માટેના વ્યૂહરચના અને અભિગમ પેપરમાં દર્શાવેલ છે. રિસર્ચ પેપર જે છે એ માનનીય સંસાધન વિકાસ મંત્રી શ્રી તે સમયે પ્રકાશ જાવડેકર દ્વારા મે 2017માં રજૂ કરાયું હતું અને તેના આધારે 5 સપ્ટેમ્બર 2017ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા તેને બહાલી આપવામાં આવી હતી અને ત્યાર પછી તે 15 ભારતના તમામ જે 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે તેમાં CBSE અને NCERT દ્વારા અને કરોડો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેને સ્વીકારવામાં આવી છે. એટલે એનો મૂળભૂત જે ઉદ્ભવ જે થયો છે 2017થી થયો છે. મે 2017માં રિસર્ચ પેપરમાં તેની વાત કરવામાં આવી હતી અને 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન 2017ના રોજ ઉપરાષ્ટ્રપતિ દ્વારા તેની બહાલી આપવામાં આવી હતી અને ત્યાર પછી તમામ રાજ્યોની અંદર તેનો અમલ થઈ રહ્યો છે અને તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. દીક્ષા જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તો એની અંદર ટીચર એન્ડ લીડરશીપ ટ્રેનિંગ, લેસન પ્લાન, ટીચર ટૂલ્સ, એક્સપ્લેનેશન કન્ટેન્ટ, પ્રેક્ટિસ અને હોમવર્ક, ક્વેશ્ચન બેંક્સ, એક્ઝામ પ્રિપેરેશન, એસેસમેન્ટ, ક્વિઝ આ તમામ બાબતોને માણી લેવામાં આવી છે, જેથી કરીને જે કન્ટેન્ટ છે એ બોરિંગ ના લાગે અને ઇન્ટરેક્ટિવ સ્ટુડન્ટ્સ જે છે ફક્ત જોઈ ના રહે પરંતુ એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ થાય અને થોડું બાળકો માટે એ થોડું ગેમિંગ ટાઈપ પણ લાગે અને બાળકોને ખૂબ જ મજા આવે એવું આ પોર્ટલ છે. દીક્ષા જે પોર્ટલ છે એ ઓપન સોર્સ ટેકનોલોજી પર બનાવવામાં આવી છે, એટલે એની અંદર તમામ કોઈપણ વ્યક્તિ એની અંદર પોતાનું મટીરિયલ નાખી પણ શકે છે, એ કન્ટેન્ટ મેળવી પણ શકે છે. એક વ્યક્તિ કન્ટેન્ટ ઊભું કરી શકે છે, બીજી વ્યક્તિ એ કન્ટેન્ટ યુઝ પણ કરી શકે છે, એટલે ઓપન સોર્સ ટેકનોલોજી પર બનાવવામાં આવી છે. એમાં કોઈ કોપીરાઇટના કોઈ ઇસ્યુ એવા હોતા નથી. આ જે એપ છે, પોર્ટલ છે, ભારત માં બનાવવામાં આવી છે અને ભારત માટે બનાવવામાં આવી છે, જેમાં ઇન્ટરનેટ સ્કેલ ટેકનિક્સનો સમાવેશ કરેલો છે. શિક્ષણ અને શીખવા માટેના ઘણા ઉપયોગના જે કેસો અને ઉકેલોને સક્ષમ કરે છે. દીક્ષા એ જે છે MIT લાયસન્સ પ્રાપ્ત ઓપન સોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. MIT જે છે એ દુનિયાની સૌથી પ્રસિદ્ધ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ છે. મસાચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા લાયસન્સ પ્રાપ્ત જે ઓપન સોર્સ ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીને આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
જે ટેકનોલોજીને સનબર્ડ સનબર્ડ તરીકે ઓળખવામાં આવે છે એ ટેકનોલોજી પર દીક્ષા પોર્ટલ કાર્યરત છે. હવે આ જે પોર્ટલ છે એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે શિક્ષણ માટેનું, જેમાં ઘણી ભાષાઓ અને ઉકેલોને ટેકો આપવા માટે રચાયેલ છે. પ્લેટફોર્મ અને સોલ્યુશન્સના વિકાસ માટે સૌથી વધુ માઇક્રો સર્વિસીસને બિલ્ડિંગ બ્લોક્સ તરીકે એની અંદર સુવિધા આપેલી છે. ઉપર સૂચવ્યા મુજબ ભારતના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત કેન્દ્રોના ઉપયોગ માટે પણ દીક્ષા પોર્ટલ ઉપલબ્ધ છે. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય દીક્ષા પ્લેટફોર્મને તેની રીતે લાભ આપે છે, કારણ કે તેમના શિક્ષકો અને શીખનારાઓ માટે પ્રોગ્રામ ડિઝાઇન્સ અને ચલાવવા માટે પ્લેટફોર્મની વિવિધ ક્ષમતાઓ અને ઉકેલોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા અને પસંદગી ધરાવે છે. દીક્ષાની નીતિઓ અને સાધનો દેશના ધોરણે શિક્ષણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શિક્ષણ પરિસ્થિતિમાં ભાગ લેવા, ફાળો આપવા અને એક સામાન્ય મંચ મેળવવાનું શક્ય બનાવે છે. કોના માટે? તો જે શિક્ષણવિદો, નિષ્ણાંતો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કે બિન સરકારી, એ તમામ વ્યક્તિઓને શિક્ષણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક મંચ પૂરું પાડે છે. દીક્ષા જે છે એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આખા દેશમાંથી કોઈ પણ તેને એક્સેસ કરી શકાય છે. હાલમાં ભારતમાં 18 કરતાં પણ વધુ ભાષાઓમાં અને એનસીઆરટી, સીબીએસસી અને એનસીઆરટીના વિવિધ અભ્યાસક્રમો જે છે એ આ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. તેનો લાભ શાળાના શિક્ષણ, પાયાના શિક્ષણ કાર્યક્રમો, વિદ્યાર્થીઓ, શિક્ષકોના જુદા જુદા સમર્થ સમુદાયો માટે સમાવેશ શિક્ષણને ટેકો આપવા માટે વિકસિત કરવામાં આવી રહ્યો છે. COVID-19ની અંદર આપણને ખ્યાલ છે કે શાળા શિક્ષણ શક્ય નહોતું, તો ત્યારે દીક્ષા પોર્ટલના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા હતા. દરેક પાઠ્યપુસ્તક જે છે ગુજરાત રાજ્યની દરેક જે પાઠ્યપુસ્તક એની ઉપર QR કોડ પણ આપેલા છે, જેને દીક્ષા એપના માધ્યમથી સ્કેન કરીને જે તે ઈ કન્ટેન્ટ જેમાં વિડીયો પણ હોઈ શકે, ઓડિયો પણ હોઈ શકે અને PDF પણ હોઈ શકે, તો તમામને એક્સેસ આરામથી કરી શકાય છે. અને તેના દ્વારા જ COVID-19ની અંદર શાળામાં શિક્ષણ કાર્ય પણ શક્ય બન્યું હતું. મોબાઈલ પર દીક્ષા એપ ગૂગલ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અને દરેક જે પાઠ્યપુસ્તક છે એમાં QR કોડ આપેલા છે. એ QR કોડ દીક્ષા એપના માધ્યમથી એને સ્કેન કરી શકાય છે અને તમામ જે મટીરિયલ છે ઈ કન્ટેન્ટ એક્સેસ કરી શકાય છે. જે ડિજિટલ પોર્ટલ છે એની અંદર આ સ્વરૂપની અંદર ડિજિટલ ટેક્સ્ટ બુક છે, કોર્સિસ, TV ક્લાસીસ અને આ તમામ વસ્તુઓ અહીં પોર્ટલ ઉપર અવેલેબલ છે. ધોરણનું સિલેક્શન કરી શકાય છે, વિષયનું સિલેક્શન કરી શકાય છે, જે તે પાર્ટનું સિલેક્શન કરી શકાય છે અને તેનું જે મટીરિયલ છે એને આપણે જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. હવે ગુજરાત રાજ્યમાં દીક્ષા પોર્ટલ બાબતે શું કામગીરી થઈ છે એ આપણે જોઈએ. તો શૈક્ષણિક ગુણવત્તા સુધારણામાં આધુનિક માહિતી અને પ્રત્યયન તકનીકની એટલે કે ICTનો ઉપયોગ વધારવાના હેતુથી NCT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓન નોલેજ શેરિંગ માટે દીક્ષાના નામે પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. દીક્ષાને નેશનલ ટીચર પોર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોર્ટલ પર જુદા જુદા 6 પ્રકારના શિક્ષણના ક્ષેત્રોમાં રિસોર્સ શેરિંગનું કાર્ય થશે, જેમાં શિક્ષકો અને પ્રશિક્ષકોની પ્રોફાઇલ, શિક્ષકની વ્યવસાયિક સજ્જતા, વિવિધ વિષયો માટે ઈ કન્ટેન્ટ, શાળા નેતૃત્વ વિકાસ જેવા મુદ્દાને આવરી લેવામાં આવેલ છે. રાષ્ટ્રીય કક્ષાએ NCTEના આયોજન અનુસાર રાજ્યમાં અમલીકરણ અને વિવિધ સમિતિઓની રચના કરવા અંગેની બાબત વિચારણા હેઠળ છે અને તે બાબતે ઘણી બધી કમિટીની રચના થયેલી છે. આપણે જોઈએ તો NCTEના આયોજન અનુસાર રાજ્યમાં દીક્ષા પોર્ટલના અમલીકરણ માટે વિવિધ સમિતિઓની રચના કરવાની થાય છે. તો રાજ્યમાં દીક્ષા પોર્ટલ અમલીકરણ માટે GCRT ગાંધીનગરને નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવેલ છે. એટલે દીક્ષા પોર્ટલનું જે પણ કાર્ય છે રાજ્યમાં એની હેડ ઓફિસ ગણો કે તેના માટે કોને નિયુક્ત કરવામાં આવે છે, તો GCRT ગાંધીનગરને નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી છે અને એના નોડલ અધિકારી જે હોય છે એ નિયામક શ્રી ગાંધીનગર GCRT ગાંધીનગર હોય છે. હવે રાજ્યકક્ષાએ દીક્ષા પોર્ટલના અમલીકરણ તેમજ મોનિટરિંગ માટે સ્ટિયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. સ્ટિયરિંગ કમિટી જે છે એની મેઇન કમિટી છે કે જે તમામ દીક્ષા પોર્ટલના અમલીકરણના નિર્ણયો લેશે.
तो तेमा नीचे मुजबना सभ्योनी निमणूक करवामां आवे छे। स्टीयरिंग कमिटी में कुल 6 सभ्यो होय छे, जेमा अध्यक्ष जे होय छे ए एसपीडी एसएसए एटले के सर्व शिक्षा अभियानना स्टेट प्रोजेक्ट डायरेक्टर होय छे, ए स्टीयरिंग कमिटीना अध्यक्ष होय छे। अने एना सभ्य सचिव जे होय छे जीसीआरटी नियामक श्री जीसीआरटी होय छे। अने सभ्य तरीके नियामक श्री शाळाओ गांधीनगर, नियामक श्री प्राथमिक शिक्षण गांधीनगर, अध्यक्ष श्री राज्य परीक्षा बोर्ड गांधीनगर, नियामक श्री गुजरात राज्य शाळा पाठ्यपुस्तक मंडळ गांधीनगर सभ्य तरीके तेमां कार्य करता होय छे। राज्यकक्षाए दीक्षा पोर्टल माटे राज्यना अध्यापकों तेमज शिक्षकों द्वारा तैयार करवामां आवेल ई मटीरियल अपलोड करवानुं थाय छे। तो ई मटीरियल जे छे ए राज्यना ज अध्यापकों अने शिक्षकों तैयार करशे अने एने अपलोड पण करशे, परंतु ई मटीरियल अपलोड करता पहेला तेनी चकासणी करवी जरूरी छे। तो आवा विषयोनी सामग्रीनी चकासणी माटे तेमज विविध डेटा अने टेक्निकल बाबतों माटे कंटेन्ट कमिटीनी रचना करवानी होय छे। कंटेन्ट कमिटी में अध्यक्ष तरीके सचिव श्री जीसीआरटी होय छे। त्यार पछी एनी अंदर जीसीआरटीना रीडर श्री, एसआरजी सभ्यो विविध विषयोना, आईसीटी टीमना सभ्यो जे जीसीआरटी अंतर्गत होय छे, क्यूई सेलना एटले के क्वालिटी इन्चार्ज सेलना सभ्यो होय छे, पीएमयू सभ्य सीएफ सीएसएफना बे सभ्यो होय छे, आईसीटी ની અંદર જેણે સારું કાર્ય કર્યું છે, ઇનોવેટિવ કાર્ય કર્યું છે એવા મુખ્ય શિક્ષક કે શિક્ષક પણ એમાં સભ્ય તરીકે કાર્યરત હોય છે। ત્યાર પછી એક ટેકનિકલ ટીમનો પણ સમાવેશ થાય છે। તો ટેકનિકલ ટીમમાં દીક્ષા પોર્ટલના અમલીકરણ માટે ટેકનિકલ ટીમ રાજ્યકક્ષાએ બનાવવાની હોય છે। એની અંદર જે એના અધ્યક્ષ જે હોય છે એ પણ સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન હોય છે, બે એમઆઈએસ કોઓર્ડિનેટર હોય છે, બે આઈસીટી કમિટીના સભ્યો જે જીસીઆરટીના હોય છે, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના એક અધિકારી હોય છે, એનઆઈસી કોઓર્ડિનેટર એક હોય છે, આઈસીટીમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષક મિત્રો બેની સંખ્યામાં હોય છે, અને એના જે સભ્ય સચિવ હોય છે એ આઈસીટી શાખા જીસીઆરટીના રીડર જે હોય છે આઈસીટી શાખાના એ સભ્ય સચિવ હોય છે ટેકનિકલ કમિટીના। રાજ્યમાં દીક્ષા પોર્ટલના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવાનો થાય છે, જેમાં ઉપરોક્ત દર્શાવેલ કન્ટેન્ટ કમિટી અને ટેકનિકલ કમિટીના સભ્યોએ રાજ્યની સ્ટીયરિંગ કમિટીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની હોય છે। એટલે ત્રણ જે કમિટી છે એમાં સૌથી અગત્યની કમિટી સ્ટીયરિંગ કમિટી છે, અને એમના હાથ નીચે ટેકનિકલ કમિટી અને કન્ટેન્ટ કમિટીએ કાર્ય કરવાનું હોય છે। દીક્ષા પોર્ટલ વિશે આપણે જે પણ વાત કરી તેને પ્રશ્નોના સ્વરૂપમાં હવે આપણે જોઈશું। તો દીક્ષાનું પૂરું નામ શું છે? તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ। દીક્ષા શું છે? તો તે શાળા શિક્ષણ માટેનું રાષ્ટ્રીય મંચ છે, જે એનસીઇઆરટી એનસીટીઈ અને શિક્ષણ મંત્રાલયની પહેલ છે। દીક્ષાની શરૂઆત કયા આધારે અને ક્યારે થઈ? તો મે 2017માં માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા તેની વ્યૂહરચના અને અભિગમ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યાર પછી 5 સપ્ટેમ્બર 2017ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા તેને બહાલી આપવામાં આવી, અને ત્યારબાદ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા તેને સ્વીકારવામાં આવી। દીક્ષા પોર્ટલ કઈ ટેકનોલોજીના આધારે કામ કરે છે? તો દીક્ષા જે છે એ એમઆઈટી લાયસન્સ પ્રાપ્ત ઓપન સોર્સ ટેકનોલોજી પર બનાવવામાં આવી છે, જે ટેકનોલોજીને સનબર્ડ કહેવામાં આવે છે, જે ભારતમાં બનાવવામાં આવી છે અને ભારત માટે બનાવવામાં આવી છે। તે શીખવા માટેનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે। દીક્ષા પોર્ટલનો ઉપયોગ કોણ કરી શકે છે? તો ભારતના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષકો વિદ્યાર્થીઓ માટે તે ઉપલબ્ધ છે। તેનાથી શિક્ષણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શિક્ષણવિદો, નિષ્ણાંતો, બિન સરકારી અને ખાનગી સંસ્થાઓને ભાગ લેવા ફાળો આપવા માટે એક સામાન્ય મંચ પૂરું પાડી શકાય એમ છે। દીક્ષા પોર્ટલમાં કેટલી ભાષાઓ અને અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે? તો તેમાં 18 કરતાં વધુ ભાષાઓનો સમાવેશ થાય છે। એ ઉપરાંત એનસીઆરટી, સીબીએસઈ, એસસીઆરટીના વિવિધ અભ્યાસક્રમોનો તેમાં સમાવેશ થયેલો હોય છે। પાઠ્યપુસ્તકોમાં તેના માટે ક્યુઆર કોડ આપેલા હોય છે, જેને દીક્ષા એપથી સ્કેન કરીને ઈ કન્ટેન્ટ મેળવી શકાય છે। દીક્ષા પોર્ટલ કેટલા પ્રકારના શિક્ષણ ક્ષેત્રોમાં રિસોર્સ શેરિંગનું કાર્ય કરે છે? તો 6 પ્રકારના શિક્ષણના ક્ષેત્રોમાં રિસોર્સ શેરિંગનું કાર્ય થાય છે, જેમ કે શિક્ષકો અને પ્રશિક્ષકોની પ્રોફાઇલ, શિક્ષકની વ્યવસાયિક સજ્જતા, વિવિધ વિષયો માટે ઈ કન્ટેન્ટ, શાળા નેતૃત્વ વિકાસ વગેરે જેવા ક્ષેત્રોનો તેમાં સમાવેશ થાય છે।
ગુજરાત રાજ્યમાં દીક્ષા પોર્ટલના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે? તો જીસીઆરટી ગાંધીનગર. અને તેના નોડલ અધિકારી કોણ હોય છે? તો નિયામક શ્રી જીસીઆરટી. રાજ્યકક્ષાએ દીક્ષા પોર્ટલના અમલીકરણ તેમજ મોનિટરિંગ માટે કઈ કમિટીની રચના કરવામાં આવે છે? તો સ્ટિયરિંગ કમિટીની રચના કરવામાં આવે છે. સ્ટિયરિંગ કમિટીમાં કુલ કેટલા સભ્યો કાર્યરત હોય છે? તો છ સભ્યો હોય છે. સ્ટિયરિંગ કમિટીમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો એસપીડી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અધ્યક્ષ તરીકે કામ કરે છે. અને સભ્ય સચિવ તરીકે નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર તેમાં કાર્ય કરતા હોય છે. સ્ટિયરિંગ કમિટીમાં સભ્ય તરીકે કોણ હોય છે? તો તેમાં નિયામક શ્રી શાળાઓ ગાંધીનગર, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર, અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડના અને નિયામક શ્રી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તેઓ સભ્ય તરીકે હોય છે. રાજ્યકક્ષાએ દીક્ષા પોર્ટલ પર મટીરિયલ અપલોડ કરવા બાબતે શું આયોજન હોય છે? તો તે માટે રાજ્યના અધ્યાપકો તેમજ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મટીરિયલ અપલોડ કરવામાં આવે છે. પરંતુ જે તે મટીરિયલ અપલોડ કરતા પહેલાં વિવિધ વિષયોની સામગ્રીની ચકાસણી કરવાની થતી હોય છે. તેથી આવી ચકાસણી માટે કન્ટેન્ટ કમિટીની રચના કરવામાં આવે છે. કન્ટેન્ટ કમિટીમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો સચિવ શ્રી જીસીઆરટી અધ્યક્ષ તરીકે હોય છે. કન્ટેન્ટ કમિટીમાં કોણ સભ્ય તરીકે કાર્યરત હોય છે? તો જીસીઆરટીના ડીડ શ્રી, વિવિધ વિષયોના એસઆરજી મિત્રો, આઈસીટી ટીમના સભ્યો, ઇનોવેટિવ મુખ્ય શિક્ષકે શિક્ષક મિત્રો તેમાં સભ્ય તરીકે કાર્યરત હોય છે. ટેકનિકલ કમિટીમાં કોનો સમાવેશ થાય છે? તો આ સમિતિમાં અધ્યક્ષ તરીકે સચિવ શ્રી એસપીડી સર્વ શિક્ષા અભિયાનના સચિવ શ્રી કાર્યરત હોય છે. ત્યાર પછી એમાં એમએસ કોઓર્ડિનેટર, એનઆઈસી કોઓર્ડિનેટર, આઈસીટી શાખાના રીડર, જીસીઆરટીના આઈસીટીમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષક મિત્રો વગેરે તેમાં સભ્યો તરીકે કાર્યરત હોય છે. ગુજરાતમાં દીક્ષા પોર્ટલના અમલીકરણ માટે કુલ કેટલી સમિતિઓની રચના થયેલી છે અને કઈ કઈ? તો તે માટે કુલ ત્રણ સમિતિઓની રચના થયેલી છે. સ્ટિયરિંગ કમિટી અને તેના હાથ નીચેની બે કમિટી છે, કન્ટેન્ટ કમિટી અને ટેકનિકલ કમિટી. થેન્ક યુ મિત્રો.